તો મોરબી પંથકમાં જીઆઈડીસી માટે બોગસ માપણી સીટ બનાવવાના આક્ષેપ સાથે પાનેલી અને જાંબુડિયાના ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું, જ્યાં જીઆઈડીસીને ઔદ્યોગિક વસાહત બનાવવા માટે તંત્ર દ્વારા પાનેલીની 140 પૈકી 2 અને જાંબુડિયાની 146 પૈકીની જમીન આપવામાં આવી છે. તો આ જમીન બોગસ માપણી સીટને આધારે આપવામાં આવી હોવાના આક્ષેપો ગ્રામજનોએ લગાવ્યા છે, જેથી બંને ગામના ગ્રામજનોએ તેની સામે વિરોધનો સૂર ઉઠાવ્યો છે. આ મામલે બોગસ માપણી સીટમાં બતાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ લગાવી ગ્રામજનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી. આના જવાબમાં પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે જીઆઈડીસી મામલે જે રજૂઆત હતી તે સાંભળે છે અને આ મુદ્દે સંબંધિત વિભાગને સ્થળ મુલાકાત લઈને અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. આ જગ્યાની માપણી સીટ DILR મોરબી દ્વારા બોગસ કરવામાં આવી છે. રેકર્ડ આધારિત એ માપણી નથી થઈ. પાનેલીથી ઘૂંટુ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. પાનેલીથી શોભેશ્વર જવાનો માર્ગ પણ બંધ કરી દીધેલ છે. અંદર જે 3-4 ખાનગી સર્વે નંબર એ બંધ કરી દીધા છે અને વરસાદી કુદરતી પાણી જે મોટા મોટા હોંકરા જે પાનેલી તળાવમાં જે જાતું એ પાણી પણ બંધ કરી અને એ તમામ પાણી આગામી ચોમાસાની અંદર પાનેલી ગામની અંદર અને પાનેલીના ખેતી વિસ્તારમાં એ પાણી ઘૂસી જશે એના માટે થઈ અને સમસ્ત પાનેલી ગામને આક્રો છે. આ સર્વે નંબર જો એ વીડીનો સર્વે નંબર હતો. એ ગામ નમૂના નંબર 1 વીડી દર્શાવે, ગામ નમૂના નંબર 6 વીડી દર્શાવે. કેટલ બ્રિડિંગ ફાર્મ ગૌશાળા માટે જાંબુડિયાનું અને પાનેલીનું પશુધન આ વીડીમાં કાયમી માટે વર્ષોથી આ ચારો ચરતું, પણ સરકારના તમામ શરતો, કલેક્ટર સાહેબની તમામ શરતો એનું ઉલ્લંઘન કરી અને જીઆઈડીસી દ્વારા રોડ, રસ્તા અને કુદરતી પાણીના વહેણ બંધ કરવામાં આવેલ છે. તેના સામે પાનેલી ગામને અને જાંબુડિયા ગામને આક્રો છે. એમાં એવું છે સાહેબ, અમારે આ જીએડીસી બહુ નજીક થાય એટલે બ્લાસ્ટ એટલા કરે છે ને કે તમે ખુદ બેઠા હો ને તો આમ ધ્રુજારી આવી જાય, ભૂકંપને જેમ આંચકા આવે ને એટલો બ્લાસ્ટ થાય છે. પ્લસ અમારે જે મકાન રહી એમાં તિરાડું પડી ગયું છે અને અમારે જે બોર છે એમાં મારે બોર 7.5 છે બરાબર. હવે અમારે ફિક્સ માંડ મોટર નીકળે છે એને બદલે હમણાં કાઢવાનો પ્રયાસ કર્યો ને છેલ્લા 15 દિવસમાં તો અમારે મોટરે ના નીકળતી. અને કેટલા દિવસથી આ ઘટના? આ ઘટના લગભગ આશરે 15-20 દિવસ થઈ ગયા બરાબર. અને બોરમાં પાણી ઉડાવી ગયા. અત્યારે હાલની તકે અમારે 2-3 કલાક હાલે પછી એર લઈ ગયા, નગર કોઈ દી કાંઈ મોટરમાં એર બેર લેતી નહીં. એના હિસાબે આ ધ્રુજારી આવે ને જમીન આખી આમ હિલોરા મારી જાય. અને બીજા કારણમાં કે આ લોકો આ બ્લાસ્ટ કરે છે ને એટલે આખી આમ અમારા વાડીમાં આ મકાનમાં આમ ધુમ્મસ બધી આવી જાય ડમરી ધૂળની. પાનેલી ને જાંબુડિયાના ગ્રામજનો તરફથી રજૂઆત મળેલી છે. જીઆઈડીસી જે નવી સ્થાપનામાં આવનાર છે અને એની જે હાલમાં કામગીરી ચાલુ છે એની વિવિધ રજૂઆતો એમની મુદ્દાવાઇઝ એમને રજૂ કરેલી, જે અન્વયે સંબંધિત અધિકારીઓ અને એમના ગ્રામજનોને સાથે રાખી અને ગઈકાલે એક ચર્ચા કરી હતી. એના અન્વયે હવે 16 તારીખે સંબંધિત અધિકારીઓની ટીમ આ બંને ગામોની મુલાકાત લઈ અને નકશા પ્રમાણેની સ્થળ સ્થિતિનો અહેવાલ પંચરોજકામ સાથે મને રજૂ કરશે અને એના ઉપર અમે આગળની નિયમાનુસારની કાર્યવાહી કરશું. એ બંને બાબતની રજૂઆત ગઈકાલે એમના દ્વારા કરવામાં આવેલી, જેની લેખિત રજૂઆત પણ મળેલી છે. બ્લાસ્ટિંગની કામગીરી ગઈકાલે જીઆઈડીસીના સંબંધિત અધિકારીઓને સૂચના આપી અને તાત્કાલિક અત્યારે રોકવામાં આવેલી છે. અને જે તળાવની વાત છે તો એ પણ જ્યારે સ્થળ સ્થિતિની મુલાકાત લેવામાં આવશે, માપણી સીટ નવી તૈયાર કરવામાં આવશે ત્યારે એની કામગીરી સાથે થઈ જશે.